નમસ્તે મિત્રો, ફરી એક વખત ચેનલ ની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ફરી એક વખત નવા જ કોન્સેપ્ટ ની સાથે, નવા જ મુદ્દા ની સાથે આપ સૌ મિત્રોનું ચેનલ ની અંદર સ્વાગત છે. આજનો આપણો સરસ મજાનો ટોપિક એટલે કે હૃદય, જે કદાચ બધા યુવાનોનો પ્રિય મુદ્દો છે. હૃદયની સાથે તો ઘણા બધા ગીતડા પણ ગવાના છે, તો એ હૃદય શું છે એની આજે આ લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ સમજ મેળવવાની છે. જો તમે હૃદય વિશેનો સંપૂર્ણ પરિચય મેળવવા ઈચ્છતા હોય તો લેક્ચરને પહેલેથી લઈ અને એન્ડ સુધી વ્યવસ્થિત જોશો તો એક પણ પ્રશ્ન કદાચ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવે તો તમારો ખોટો નહીં પડે. તો આવો, આ હૃદય શું છે, કઈ રીતે કાર્ય કરે છે, તે દરેકે દરેક મેટરની આજે આપણે અહીંયા ચર્ચા કરવાના છે. મુદ્દો આપણો છે હૃદય, દિલ, હાર્ટ. ઓકે, તો સૌ પ્રથમ તો હૃદયની ચર્ચા કરી એની પહેલા જ આપણે જોઈએ કે આ હૃદયનું એક્ઝેક્ટ આપણા શરીરની અંદર સ્થાન છે ક્યાં. શરીરનો ખૂબ જ અગત્યનો ઇમ્પોર્ટન્ટ હિસ્સો, સૌથી મહત્વનો પાર્ટ એ હૃદય એક્ઝેક્ટ છે ક્યાં. મોટા ભાગના મિત્રોને તમે એવું કહેતા સાંભળ્યા હશે કે હૃદય ડાબી બાજુ આવ્યું, ડાબી બાજુ આવ્યું, ડાબી બાજુ, પણ ડાબી બાજુમાં પણ એક્ઝેક્ટ ક્યાં આવેલું છે એ મુદ્દાને આપણે સમજ મેળવીએ. જુઓ ભાઈ, આપણા શરીરની અંદર અહીંથી આપણે જોઈએ તો બે નળી આવેલી છે. એક નળીનું નામ અન્નળી છે અને બીજી નળીનું નામ શ્વાસ નળી છે. અન્નળી માત્ર ને માત્ર મુખ સાથે જોઈન્ટ છે, જ્યારે શ્વાસ નળી મુખની સાથે પણ જોઈન્ટ છે અને નાકની સાથે પણ જોઈન્ટ છે. તો આપણે સૌ પ્રથમ તો શ્વાસ નળીને દોરીએ. આ શ્વાસ નળી નાકની સાથે જોઈન્ટ, શ્વાસ નળી મુખની સાથે જોઈન્ટ, અને શ્વાસ નળી આમનામ આવી રીતે આપણા શરીરના નીચલા ભાગની અંદર વહી ગઈ. ઓકે, તો હવે જોઈએ નેક્સ્ટ આગળ આપણે કે શ્વાસ નળી આગળ જાય એટલે અહીંયા કંઠ આવે, વળી શ્વાસ નળી આગળ વધે એટલે અહીંયા સ્વર પેટી આવે, અને નેક્સ્ટ શ્વાસ નળી આગળ હજી વધારે નીચે જાય અહીંયા આવી જાય આ ભાગની અંદર સી આકારની કુર્ચાઓને, સી આકારના હાડકાઓને પસાર કરી અને અહીં નીચે આવે. અહીંયાથી શ્વાસ નળી બે વિભાગની અંદર વેચાઈ જાય છે. આવી રીતે શ્વાસ નળી બે વિભાગની અંદર વેચાઈ જાય. તમે જોઈ શકો છો અહીંયા આ બે વિભાગ એના થઈ ગયા છે. શ્વાસ નળી બે વિભાગની અંદર વેચાય છે. ઓકે, તો એ બંને વિભાગની અંદર વેચાણી, એક એક ફેફસાની અંદર જાય અને આ બીજી બીજા ફેફસાની અંદર જાય. ઓકે, આ શ્વાસ નળી હતી ને એના જે ફાંટા પડ્યા એને કહેવામાં આવે છે શ્વાસવાહિની. શ્વાસવાહિની આપણો મુદ્દો ફેફસા નથી, આપણો મુદ્દો હૃદય છે. તો હૃદય ક્યાં આવેલું છે આપણે એનું સ્થાન ગોતી રહ્યા છીએ. આ હૃદય આપણું બંને ફેફસાઓની વચ્ચે, અહીંયા આવી રીતે આપણે નોટ ડાઉન કરીએ તો હૃદય બંને ફેફસાઓની વચ્ચે આવી રીતનું આવેલું જોવા મળે છે. બંને ફેફસાઓની વચ્ચે છે અને એક્ઝેક્ટ આપણે એનું સ્થાન જોઈએ તો આપણા શરીરની વચ્ચોવચ્ચે આપણે આ કટકો કરી, આવો કોઈ કટકો છે નહીં, પણ તમે સમજવા માટે તો મોટા ભાગનું હૃદય છે એ વક્ષ બાજુ આવેલ છે, ડાબી બાજુ આવેલ છે. આમ છતાં થોડો ઘણો હિસ્સો એમ તો જમણી સાઈડ પણ જોવા મળે છે. ઘણા એવા પિક્ચરો પણ છે કે જેમાં હીરોનું હૃદય ડાબી બાજુની જગ્યાએ જમણી સાઈડ હોય. કોઈ એવો ફૂટબોલર પણ છે કે જેનું હૃદય કદાચ ડાબી બાજુની જગ્યાએ એકાદો કોઈ છે એવો. તો આવું લાખોમાં એકાદો કેસ જોવા મળે છે. અપવાદરૂપ ઘટનાઓ હવે ઘટી જતી હોય, કુદરત ક્યારેક કેવા કરિશ્મા કરે એનો કોઈ પરચાનો કોઈ ખ્યાલ હોતો નથી, પણ જનરલી મોટા ભાગના લોકોનું હૃદય આવી કન્ડિશનમાં જોવા મળે છે. વધારે પડતું ડાબી સાઈડ છે અને થોડુંક જમણી સાઈડ પણ આવેલું જોવા મળે છે. ઓકે, આ સંપૂર્ણ હૃદયનો આકાર શંકુ જેવો છે, શંકુ આકાર ધરાવે, હવા ભરવાના પંપ જેવું તે કાર્ય કરે છે અને માત્ર એક મુઠ્ઠીના કદનું છે. મુઠ્ઠી જેવડું આપણું હૃદય છે ભાઈ, એથી વિશેષ કઈ છે નહીં. અને આ મુઠ્ઠી જેવડું હૃદય સમગ્ર અંગો માટે ખૂબ જ અગત્યનું છે. જો એ બંધ થઈ જાય તો સમગ્ર શરીર બંધ થઈ જાય. મુઠ્ઠી જેવડા વસ્તુના હાથમાં સંચાલન ચાલુ છે તો ક્યારેય કોઈ વસ્તુને નાની ન સમજવી, કેમ કે નાની વસ્તુ પણ ઘણી બધી અગત્યની હોઈ શકે છે. ઓકે, તો આવો હવે એ હૃદય શું છે, શું નહીં, એનો વ્યવસ્થિત રીતે આપણે પરિચય મેળવવાનો પ્રયાસ કરીએ. ઓકે, સ્થાન આપણે એનું ગોતી લીધું અને એનો આકાર દેખાવ કેવડો છે, કેવો છે અને કયા પ્રકારનું કાર્ય કરે છે તેની આપણે સમજ મેળવી. હવે જરાક હું અહીંયા હૃદય દોરું છું, તમે હૃદયને વ્યવસ્થિત પેલા નિહાળો, વ્યવસ્થિત જો, પછી તમે તમારી બુકની અંદર વ્યવસ્થિત સ્ક્રીનશોટ લેતા હો તો સ્ક્રીનશોટ લઈ અને વ્યવસ્થિત તમે એને જોજો. આવી રીતે આપણે હૃદય દોરવાની ટ્રાય કરીએ છીએ. ઓકે,
જેવી રીતનું તમે આવું હૃદય દોરો છો ને ભાઈ, આવી રીતનું તમે બધા હૃદય દોરો છો, વાસ્તવિક દ્રષ્ટિએ હૃદય આવું છે નહીં આવી, એટલે હવે આવું કોઈ દોરતા નહીં ભાઈ, હવે આવી રીતનું ના દોરતા, કદાચ દોરીને કોઈને દેવાનું હોય તો આવું નહીં દોરતા, હૃદય આવી રીતનું છે એટલે હવે આવું દોરી નાખજો, કદાચ દેવાની ઈચ્છા થાય બહુ કોઈ અહીં, બરોબર, એટલે ધ્યાન રખાય, આમાં મહિલા સશક્તિકરણ વધારે છે, ઓકે, તો આવી રીતનું હૃદય દોરવાનું છે, આ ઓરિજિનલ હૃદય છે, ઓરિજિનલ કોન્સેપ્ટ છે હૃદયનું, ઓકે. હવે જોઈએ આપણે નિરાતે નિરાતે વ્યવસ્થિત રીતે, અહીંયાથી હું વચ્ચેથી એક રેખા ખેંચી લઉં છું, વચ્ચેથી મેં અહીંયા એક રેખા ખેંચી લીધી, ઓકે, નિરાતે તમે નોટ કરતા જાજો, અને અહીંયા હું એક બે અને ત્રણ લીટા દોરદો, અહીંયા એક બે અને ત્રણ લીટા, અહીંયા એક અને બે, અહીંયા એક અને બે, આવી રીતના મેં લીટા ખેંચી નાખ્યા, માત્ર અત્યારે તમે સમજો તો હૃદયના અત્યારે મેં ચાર ખાના બનાવી નાખ્યા, આ એક ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું, ચાર ખાના, ઓકે. તો હૃદય પહેલી મેટર તો એ કે હૃદય ચતુષ્ખંડીય છે, ચાર ખંડોનું બનેલું છે, આ ચાર ખંડ ક્યાં એને વ્યવસ્થિત રીતે આપણે સમજવાનો પ્રયાસ કરીએ. આ જમણું કર્ણક છે, જમણું કર્ણક, આ જમણું ક્ષેપક, આ ડાબું કર્ણક, ઓકે, અને આ ડાબું ક્ષેપક છે. ઉપરના ભાગમાં કર્ણક આવેલા છે, નીચેના ભાગમાં ક્ષેપક આવેલ છે. કક્કાવારી ક્રમમાં યાદ રાખો, ક પહેલા ને ક્ષ પછી, કર્ણક પહેલા ક્ષેપક પછી, ઓકે. ડાબું કર્ણક, ડાબું જમણું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક, ઉપર બંને કર્ણકો, નીચે બંને ક્ષેપકો, ડાબા જમણા, ઓકે. અને બંને કર્ણકોની વચ્ચે વાલ્વા આવેલા છે. આ વાલ્વા છે, જ્યારે વચ્ચે આપણે દોરેલા છે, લીટા કરેલા છે, ક્રોસ લીટા, એ વાલ્વા છે. દ્વિદલ વાલ્વ પણ આવેલ છે અને ત્રિદલ વાલ્વ પણ આવેલ છે. ક્યાં દ્વિદલ્વ છે, ક્યાં ત્રિદલ્વ છે? અહીંયાથી ઘણી વખત પ્રશ્ન પૂછાતા હોય ને ઘણા બધા છોકરાઓ છે એ ગોથે ચડતા જોવા મળે. તમે આવી રીતે યાદ રાખજો, આ ડાબું અને અહીંયા મેં શબ્દ લખ્યો જમણું, તો આ કેટલા અક્ષરનું નામ છે ભાઈ? તો કે દ્વિ અક્ષરનું નામ છે, ઓકે. અને જમણું આ કેટલા અક્ષરનું નામ છે? તો કે ત્રિ અક્ષરનું નામ છે, ત્રણ અક્ષરનું. આ બે અક્ષરનું એટલે દ્વિ, ત્રણ અક્ષરનું એટલે ત્રિ. તો ડાબાની વચ્ચે જે વાલ્વ આવ્યો હોય દ્વિદલ્વ આવ્યો, દ્વિદલ્વ, અને જમણાની વચ્ચે જે વાલ્વ આવ્યો હોય ત્રિદલ્વ આવ્યો, ઓકે. દ્વિદલ્વ વાલ્વ ક્યાં છે, ત્રિદલ્વ વાલ્વ ક્યાં છે? ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે દ્વિદલ્વ, જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ્વ, ઓકે. એટલે પ્રશ્ન ક્યારેય તમારો ખોટો પડવાનો કોઈ ચાન્સ મને નથી લાગતું કે વાલ્વમાંથી ખોટો પડે. નેક્સ્ટ હવે આગળ આપણે આની ચર્ચા વધારીએ, આગળ ચર્ચા જોઈએ. તો ભાઈ હવે જો ભાઈ, હવે હું અહીંયા થોડાક આમાં સુધારા વધારા કરું, તમે વ્યવસ્થિત જોતા જજો. અહીંથી હું બે ચેકા કરી નાખું છું, ઓકે. એક આવી રીતનો ચેકો કયો, હજી એક અહીંયા પણ હું ચેકો કરી નાખું છું. હવે એવી જ રીતે મેં અહીંયાથી પણ બે ચેકા કર્યા, એક ચેકો અહીંયા આવી રીતે કર્યો, એક ચેકો મેં અહીંયા આવી રીતે કર્યો. હવે હું આને નામ આપી દઉં, આ જે વાહિનીઓ છે, ઓકે, લોહીને લઈ આવવા વાળી વાહિનીઓ છે, હૃદયની અંદર લોહીને લઈ આવશે. હવે કોણ લઈ આવે છે એના નામાભિધાન આપણે કરી દઈએ. અહીંયા હું લખી નાખું છું ફુફ્ફુસીય શિરા, ફુફ્ફુસીય શિરા, આ અગ્ર ફુફ્ફુસીય શિરા છે, અને આને નામ આપી દઉં હું પશ્વ ફુફ્ફુસીય શિરા. અગ્ર ફુફ્ફુસીય શિરા, પશ્વ ફુફ્ફુસીય શિરા, આગળની ફુફ્ફુસીય શિરા, પાછળની ફુફ્ફુસીય શિરા, ઉપરની નીચેની, ઓકે. હવે એવી જ રીતે આને પણ હું નામાભિધાન કરી દઉં છું અગ્ર મહાશિરા, અગ્ર મહાશિરા, અને આને પણ હું નામ આપી દઉં છું પશ્વ મહાશિરા, અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા, ઓકે, રેડી. તો આ નામકરણ અત્યારે આપણું થયું, હજી અહીંયા હૃદયની આકૃતિ પૂરી નથી થઈ. તમે વ્યવસ્થિત કઈ રીતે હું ડ્રો આઉટ કરું છું એ તમે વ્યવસ્થિત નોંધ કરતા જાઓ, ઓકે. તો પેલી મેટર આપણે અહીં સમજી લઈએ કે આ સાઈડનો ઇલાકો છે ને, આ સાઈડનો ઇલાકો આ બાજુથી આ તરફનો, આ બાજુથી આ તરફનો, તો આ સાઈડના ઇલાકાની અંદર સંપૂર્ણ જે લોહી વહે છે, પછી આની અંદર હોય, આની અંદર હોય, આની અંદર હોય કે આની અંદર હોય, એ સમગ્ર લોહી શુદ્ધ છે, શુદ્ધ છે. ભાઈ તો પ્રશ્ન એ થયો કે શુદ્ધ લોહી કોને કહેવાય, ચોખ્ખું લોહી કહેવાય કોને? તો કે જે લોહી ઓટુ યુક્ત હોય, ઓટુ યુક્ત એટલે ઓક્સિજન વાળું હોય, અથવા તો સીઓ ટુ વગરનું, એમ કહો તો પણ આવશે સીઓ ટુ વિહીન હોય, ઓકે, કાર્બન ડાયોક્સાઈડ વગરનું હોય,
ओके तो एवा लोही ने शुद्ध लोही कहेवामां आवे छे अने आ साइड ना इलाकामां आ बाजू आ बाजू आ बाजू आ बाजू जे लोही वहे छे ए लोही अशुद्ध लोही छे। अशुद्ध लोही पेले मेटर तो ए के कोने केसु अशुद्ध लोही तो के भाई जे ओ टू वगर नु होय एटले के ओ टू विहीन होय अथवा तो सीओ टू युक्त होय एटले के कार्बन डाइऑक्साइड वाळू होय तो एने केवुं लोही केसु आपणे अशुद्ध लोही केसु खराब लोही केसु गंदु लोही केसु। ओके हवे जो भाई अहीं आपणे एक निराते समजवानो प्रयास कर जो हुं एक आकृति दोरू तमे जरा जो ओके अहीं हुं एक टी नामनी आकृति दोरू छुं आवी रीते अहींथी टी दोरू छुं एक टी ओके अहींथी हुं जरा केने चेकी नाखुं छुं अने टी कई रीते दोरू छुं डबल टी करू छुं डबल टी ओके डबल अक्षरे लखुं छुं आवी रीते टी अहीं लीधो जमणा क्षेपक खुदी टी ने हुं लंबावी दऊं छुं જમણા ક્ષેપક સુધી મેં ટી ને લંબાવી દીધું વચ્ચે જો કોઈ વસ્તુ આવતી હોય તો એને ચેકી નાખવાની ઓકે આવી રીતે આપણે એને ચેકી નાખી વચ્ચે કોઈ લીટા લીટી આવતા હતા એને અને આ જે ટી દોરેલો છે એ ટી ને આપણે નામ આપી દઈએ ઓકે અહીંયા જ આપણે એને નામ આપી દઈશું ટી જે દોર્યો છે એને નામ આપી દઈએ ઓકે ફુફ્ફુસીય ફુફ્ફુસીય ધમની ઓકે ટી જે દોર્યો છે એને નામ આપી દીધું છે આપણે ફુફ્ફુસીય ધમની ફુફ્ફુસીય ધમની ક્યાં સુધી આવી છે તો કે જમણા ક્ષેપક સુધી હજી હું અહીં એક બીજી આકૃતિ દોરું છું એસ દોરું છું એસ ઓકે પણ એસ અધૂરો એસ દોરું છું આવી રીતનો એસ નથી દોરતો આવી રીતનો અધૂરો એસ દોરું છું પોણા ભાગનો એસ ઓકે તો અહીંયાથી મેં આ એસ દોરી નાખ્યો છે ઓકે રેડી અને એસ ના રસ્તામાં જે કોઈ વસ્તુ આવે છે એને હું અહીંથી ચેકી નાખું છું તમે નિરાત જોતા જજો વ્યવસ્થિત રીતે એટલે કોઈ પણ મુદ્દો છે એ આડાઅવળો તમે ના કરી શકો ઓકે રસ્તામાં જે કઈ આવતું હતું એ બધી વસ્તુ અહીંયા આપણે ચેકી નાખી છે તો આ એસ દોરાઈ ગયો આ ટી દોરાઈ ગયો એસ જે કઈ છે એસ ને આપણે નામ આપી દઈએ એસ નું નામ આપી દઈએ મહાધમની ઓકે રેડી આ હૃદય આપણું સંપૂર્ણપણે દોરાઈ ચૂક્યું છે સંપૂર્ણ વિગતવાર હૃદયને આપણે દોરી દીધું છે આ હૃદયની આકૃતિ અહીંયા પૂર્ણ થાય છે તો કેમ આકૃતિ દોરવી એ તમે વ્યવસ્થિત શીખી ગયા છો ટી દોરવાનો છે પછી એસ દોરવાનો છે બીજી કોઈ વસ્તુ નહીં ટી દોરાઈ ગયો પછી એની અંદર જે કઈ આવતું હોય ચેકી નાખવાનું પછી એસ દોરવાનો છે પછી એસ ની અંદર કોઈ વસ્તુ આવતી હોય ચેકી નાખવાની છે ઓકે હવે નેક્સ્ટ સમજવાનો પ્રયાસ કરીએ કે આ બધું શું છે પેલા આ સાઈડ આ બાજુની બધી મેટરની આપણે ચર્ચા કરીએ જો ભાઈ આખા શરીરની જો વાત કરવામાં આવે તો આખા શરીરની અંદર રક્ત વાહિનીઓ છે નાની 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 નસો છે નલિકાઓ છે એને કહેવામાં આવે છે રુધિર વાહિનીઓ અથવા તો રક્ત વાહિની એવા નામથી ઓળખવામાં આવે છે ઓકે તો આપણે અહીંયા આવી રીતે લખતા જાઉં આપણે શુદ્ધ અશુદ્ધને તમે કાઢી નાખીએ અત્યારે તમે માત્ર આટલું જ યાદ રાખો કે આ સાઈડના ઇલાકામાં અશુદ્ધ લોહી વહે છે આ સાઈડના ઇલાકામાં શુદ્ધ લોહી વહે છે તો પેરીમીટર આપણે આની ચર્ચા કરશું આ સાઈડની જ આપણે ચર્ચા કરશું કે સૌપ્રથમ શરીરમાંથી લોહી છે એ નાની નાની રક્તવાહિનીઓની અંદર આવે એ રક્તવાહિનીઓ છે લોહીને ક્યાં લઈ આવે ભાઈ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરામાં ઓકે અગ્ર અને પશ્વ મહાશિરાની અંદર લોહી આવે છે શરીર શરીરમાંથી લોહી ક્યાં આવ્યું તો કે રક્તવાહિનીઓ લઈ આવી રક્તવાહિનીઓ ક્યાં લઈ આવી તો કે અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા આ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા એ લોહીને ક્યાં નાખ્યું તો કે ભાઈ જમણા કર્ણકની અંદર જમણા કર્ણકની અંદર હવે જમણું કર્ણક આખે આખું ભરાઈ ગયું એટલે હવે જમણું કર્ણક ભરાઈ જાય ને લોહીથી જમણા કર્ણકમાં લોહી ક્યાંથી આવ્યું તમે સમજી ગયા ને શરીરના જુદા જુદા ભાગોમાંથી આ અગ્ર મહાશિરા પશ્વ મહાશિરા ખેંચી આવી ગયું લોહીને ખેંચી આવી ગયું લોહીને ખેંચી અને અહીંયા ઠગ્યું હવે લોહી કેવું છે તમને બધાને ખબર છે ગંદુ છે ઓક્સિજન વગરનું છે કાર્બન ડાયોક્સાઇડ વાળું છે અશુદ્ધ લોહી છે અશુદ્ધ લોહી અહીંયા ઠેલવું કોણીએ ઠેલવું અગ્ર મહાશિરા પશ્વ મહાશિરા જમણા કર્ણક ની અંદર ઠેલવું જમણું કર્ણક સંપૂર્ણ ભરાઈ ગયું એટલે હવે જમણા કર્ણક નું સંકોચન થાય જમણું કર્ણક ચીપાશે અને જમણું કર્ણક ના સંકોચન થવાથી ત્રિદલ્વ વાલ્વ ખુલી ગયો અહીંયા જે વાલ્વ હતો એ આ સાઈડ જ ખુલે આ સાઈડ પાછો નથી ખુલતો એ તમે જરાક જોજો ઘણા એના ઘરના દરવાજા ના હોય એક જ સાઈડ ખુલતા હોય બીજી સાઈડ ના ખુલે ઓકે તો આ દરવાજો છે આ જ સાઈડ ખુલે છે બીજી સાઈડ નથી ખુલતો ઓકે
જો ભાઈ હવે એની અંદર કે જમણા કર્ણકનું સંકોચન થયું એટલે કે જમણું કર્ણક આવી રીતે ચીપાનું એટલે એ બધું લોયા વાલવા ખુલી ગયું અહીંયા આવ્યું જમણા ક્ષેપકની અંદર શરીર શરીરમાંથી અગ્ર અને પશ્વમાં શિરામાં ત્યાંથી જમણા કર્ણકમાં જમણું કર્ણક ચીપાણું એટલે જમણા ક્ષેપકમાં અને જમણું ક્ષેપક ભરાઈ ગયું એટલે હવે જમણું ક્ષેપક ચીપાય અને ત્યાંથી લોહી આવી રીતે આ ટી આકારની જે આકૃતિ છે એ ટી આકારની આકૃતિ એટલે કે મહાધમની અંદર વહ્યું જાય છે. ઓકે, આ પ્રોસેસ આખે આખી તમે નિરાતે જોઈ લેજો. મહાધમની અંદર લોહી જાય છે અને આ મહાધમની છે એ ફેફસાની સાથે જોડાયેલી હોય. શરીર, રક્તવાહિની, અગ્રમહાશિરા, પશ્વમહાશિરા, જમણા કર્ણક ની અંદર, જમણા કર્ણક માંથી જમણા ક્ષેપક ની અંદર આવ્યું, જમણા ક્ષેપક માંથી લોહી ક્યાં આવ્યું ભાઈ તો કે ફુફ્ફુસીય ધમની ની અંદર. ટી આકારની આકૃતિ છે, ટી આકારની, એનું નામ છે ફુફ્ફુસીય ધમની ની અંદર આવ્યું. આ ફુફ્ફુસીય ધમની કોની સાથે જોડાયેલ છે? ફેફસા સાથે. ફેફસામાં પહોંચાડી દીધું લોહીને. ક્યાં પહોંચાડ્યું? ફેફસામાં. જો ભાઈ હૃદય લોહીને શુદ્ધ નથી કરતું. હૃદયનું એકમાત્ર કામ એ છે કે શરીરમાંથી ગંદુ લોહી લઈ આવી ફેફસાને આપવું અને ફેફસામાં શુદ્ધ થયેલું લોહી છે એને શરીરના જુદા જુદા ભાગો સુધી પહોંચાડવું. લઈ આવું લઈ જાઓ, લઈ આવું લઈ જાઓ, શુદ્ધ કરવાનું કામ હૃદયનું નથી. પેલીમીટરી ધ્યાન રાખજો. ઓકે, બીજો મુદ્દો જોઈએ આપણે એની અંદર. ફેફસામાં આવ્યું, ફેફસામાં પહોંચાડી દીધું એટલે ફુફ્ફુસીય ધમનીનું કામ પૂરું. ફુફ્ફુસીય ધમની ફેફસા સુધી પહોંચાડી દે એનું કામ પૂરું થઈ ગયું. વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ જોતા જાવ ક્યાંથી ક્યાં આવ્યું. અહીંથી અહીં આવ્યું, અહીંથી અહીં આવ્યું, ત્યાંથી અહીં આવ્યું, ત્યાંથી અહીં આવ્યું, ત્યાંથી અહીં આવ્યું, ત્યાંથી અહીં આવ્યું, બસ એનું કામ પૂરું. હવે જે ફેફસા શું કરશે? ફેફસા લોહીને શુદ્ધ કરશે. કઈ રીતે કરે એ આપણે નિરાતે સમજશું. તમે અત્યારે માત્ર એટલું સમજો કે ફેફસામાં લોહી શુદ્ધ થાય. હવે જે લોહી શુદ્ધ થઈ ગયું, કાર્બન ડાયોક્સાઇડ હતો એ નીકળી ગયો, ઓક્સિજન છે એડ થઈ ગયો એટલે લોહી શુદ્ધ બની ગયું. અને શુદ્ધ બનેલા લોહીને, ઓકે એક મિનિટ જરાક નોટ કરજો. હવે આની પ્રોસેસ પૂરી થઈ આ સાઈડ ની, હવે ઓલી સાઈડ જઈએ આપણે. ઓકે, ફેફસા હતા એટલે પેલા ફેફસા જ આપણે નોટ કરશું. ફેફસામાં લોહી શુદ્ધ થયું, એ શુદ્ધ થયેલા લોહીને લઈ આવ્યું કોણ? ઓકે, આ બે નળિયું ફેફસાની સાથે જોઈન્ટ હોય. આ બે નળિયું અગ્ર ફુફ્ફુસીય શિરા, પશ્વ ફુફ્ફુસીય શિરા, આ બંને નળીઓ ફેફસામાં શુદ્ધ થયેલા લોહીને લઈ આવે છે. કોણ? તો કે અગ્ર અને પશ્વ ફુફ્ફુસીય શિરા. ફુફ્ફુસીય શિરા લોહીને લઈ આવી, લોહીને લઈ આવી, શુદ્ધ લોહીને લઈ આવી. ભાઈ આ સાઈડ શુદ્ધ જ આવશે બધે. શુદ્ધ લોહીને લઈ આવી અને શુદ્ધ લોહીને ક્યાં નાખ્યું ભાઈ? તો કે ડાબા કર્ણક ની અંદર. ડાબા કર્ણક ની અંદર, ડાબા કર્ણક માં ડાબુ કર્ણક આખું ભરાઈ ગયું લોહી થી એટલે ડાબુ કર્ણક ચીપાનું સંકોચન થયું. ત્યાંથી લોહી અહીંયા આવ્યું. ક્યાં આવ્યું? તો કે ડાબા ક્ષેપક ની અંદર. કયો વાલ્વ ખુલ્યો હશે વિચારજો તમે. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ ખુલ્યો હશે એટલે લોહી આવ્યું છે. ઓકે, વિચારી લીધું. બે અક્ષર નું નામ છે એટલે દ્વિદલ વાલ્વ. ડાબા ક્ષેપક ની અંદર આવી ગયું. હવે ડાબુ ક્ષેપક લોહી થી ભરાય એટલે એ પણ ચીપાય અને ન્યાથી લોહી ક્યાં જાય? આ એસ આકારની આકૃતિ છે. એસ આકારની આકૃતિ કઈ છે ભાઈ? તો કે મહાધમની. મહાધમની અને મહાધમની માંથી લોહી ક્યાં જાય? તો કે શરીરના જુદા જુદા ભાગોમાં. આવી રીતે આ પ્રોસેસ નિરંતર એકધારી સતત ચાલુમ ચાલુ જ રહી છે. લોહી લઈ આવવું, લોહી મોકલવું. આવી રીતે હૃદય સંકોચાય, સંકોચાય એટલે લોહી થોડુંક ફેફસામાં જાય. અશુદ્ધ લોહી હોય તે ફેફસામાં જાય અને શુદ્ધ લોહી શરીરમાં જાય. હૃદય જયારે સંકોચાય ત્યારે અશુદ્ધ લોહી ફેફસામાં જાય, શુદ્ધ લોહી છે તે શરીરમાં જાય. મોટું થાય એટલે આવે, સંકોચાય એટલે જાય, મોટું થાય એટલે આવે, જાય આવે, જાય આવે, જાય. આ પ્રોસેસ ચાલુ રહીએ. મિનિટ ની અંદર 70 થી 72 વાર આ પ્રોસેસ થાય. આવે જાય, આવે જાય, આવે જાય. હૃદયના ધબકારા 70 થી 72 વાર ધબ 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 આવી રીતના થતા હોય. જો ઓછા થતા હોય તો પણ પ્રોબ્લેમ, વધારે થતા હોય તો પણ પ્રોબ્લેમ. કંઈક ને કંઈક રોગનો ભોગ બનવાના ચાન્સ છે. ડોક્ટરની પાસે જઈએ આપણે, જોઈએ કે ડોક્ટર આવી રીતે સ્ટેથોસ્કોપ નાખે, સ્ટેથોસ્કોપ નાખે અને આવી રીતે આપણા હૃદય ઉપર મૂકી અને ધબકારા પેલા ચેક કરે, તો આ ધબકારા જે ચેક કરે છે એના દ્વારા એક જ વસ્તુ માલુમ પડે છે કે આપણે બીમાર છીએ કે નહીં. દોડીને જાવ તો ધબકારા વધી ગયા હોય તો ડોક્ટર કહે તમને તાત્કાલિક દાખલ કરવા જોઈએ.
હવે નહીં એવું હોતું નથી. કાયદેસર લેબોરેટરી પછી જ આપણો ખ્યાલ આવે શરીરનો કે આપણને કઈ બીમારી છે. બાકી સ્ટેથોસ્કોપ મૂકવાથી કોઈ આઈડિયા આવતો નથી. માત્ર હૃદયના ધબકારા જાણી શકાય છે કે વ્યક્તિ નોર્મલ છે કે નોર્મલ નથી. ઓકે, 70 થી 72 વાર ધબકતો હોય, એક વાર જયારે હૃદયનું સંકોચન થાય ફૂલે ત્યારે એની અંદર 200 ml લોહી છે એ હરે ફરે, 200 ml લોહી છે તે હરે ફરે, બરાબર. ઓકે, અને નેક્સ્ટ પુરુષની અંદર લોહીનું પ્રમાણ આપણે જોઈએ, સમગ્ર શરીરની વાત કરીએ તો 5 થી 6 લીટર હોય, જયારે સ્ત્રીની જો વાત કરવામાં આવે તો 4 થી 5 લીટર સ્ત્રીઓની અંદર લોહી હોય, સમગ્ર લોહી આવી ગયું. એટલે કદાચ સ્ત્રીઓ લોહી પીતી હોય તો એ વધી વધી 4 થી 5 લીટર પી શકે, એથી વધારે ના પી શકે ને, મજાકની વાત છે. ઓકે, તો પુરુષ એની અંદર કેટલું લોહી હોય, સ્ત્રીની અંદર કેટલું લોહી હોય, ઓકે, એ તમે સમજી ચુક્યા છો. અને હજી એક નેક્સ્ટ મેટર જોઈએ કે કોઈ વ્યક્તિ કદાચ લોહી બ્લડ ડોનેટ કરવાનું વિચારતી હોય તો બેસ્ટ વિચાર છે, સારો વિચાર છે, વિચાર આવવો જ જોઈએ, વિચાર કરાય જ. ઓકે, પણ લોહી એક વખત દઈ દીધા પછી 3 મહિના સુધી તે વ્યક્તિ લોહી ડોનેટ કરી શકતો નથી. 3 મહિના પછી જ એ વ્યક્તિ ફરી એક વખત ડોનેટ કરવા માટે તૈયાર બની શકે છે. ઓકે, તો આ હૃદયની આપણે અહીંયા ચર્ચા કરી કે કઈ રીતની કામગીરી હૃદય છે તે કરે છે. તે આશા રાખું કે સમજાઈ ગયું હશે કામકાજ હૃદયનું શું કામ કરે. બસ એકમાત્ર કામ કરે, લોહીને લઈ આવે, ગંદા લોહીને લઈ આવે, ફેફસાને દઈ આવે, ફેફસા પાસેથી શુદ્ધ લોહી લઈ આવે ને શરીરને દઈ આવે, લઈ આવું ને દઈ આવું, લઈ આવું ને દઈ આવું. ઓકે, આ સરસ મજાની પ્રોસેસ આપણું નાનકડું એવું હૃદય છે તે કરી રહ્યું છે. આશા રાખું છું કે બધી વસ્તુ તમને વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે. અત્યારે ઘણું બધું અંધારું થઈ જાય છે, થોડોક વિડીયો છે એ ડાર્ક પણ આવતો હશે, અવાજ પણ આખો દિવસ ભણાવીને થોડોક આમ બદલી ગયો હોય છે, તો થોડીક પ્રોબ્લેમ તમને થતી હશે એવું મને એવું લાગે છે. વિડીયો વધારે પડતો કદાચ ડાર્ક થતો હોય તો એ પ્રમાણે મને કહેજો, કેમ કે અત્યારે વિડીયો ઉતારી રહ્યું છે એનો ટાઈમ આઈ થિંક 12:15 થયા છે, રાતના 12:15 જેવો સમય ગયેલો છે, તો એવું બની શકે કદાચ, બરાબર. તો તમે જોતા રહ્યો વ્યવસ્થિત, હું આવી રીતે વિજ્ઞાનના વિડીયો અપલોડ તમારા માટે કરી રાખીશ. થેન્ક યુ.